श्रीमद् भगवत गीता अध्याय सातमु ज्ञान विज्ञान योग। श्री भगवान बोल्या, हे अर्जुन, मारा मा मन परोवीने मारो आश्रय लई योग मा जोड़ावाथी तू मने निश्चय पूर्वक ने संपूर्ण केम ओळखी सके ते सांभर। हे अर्जुन, अनुभव वालू आ ज्ञान हूं तने यथावत स्वरूपे कहू छू। चैत्य निरूप ज्ञान ने जानी पछी तारे माटे बीजू जाणवानो बाकी रहेशे नहीं। हे अर्जुन, सिद्धि ने माटे हजारों मनुष्यों माथी कोई प्रयास करे छे अने ते प्रयास करनारा माथी कोई कज मने वास्तव स्वरूपे पीछाणे छे। पृथ्वी, पानी, अग्नि, वायु, आकाश, मन, बुद्धि अने अहंकार आ आठ प्रकारनी मारी प्रकृति छे। हे महाबाहो, आ प्रकृति ने अपड़ा कहेवामां आवे छे। हवे आ अपड़ा प्रकृति थी श्रेष्ठ एवी मारी पड़ा प्रकृति ने जीव रूपे रहेली जाण जेना वडे आ सर्व जगत नभी रह्यू छे। आ बे प्रकारनी प्रकृति सर्व प्राणीओनी उत्पत्ति रूप छे अने ते द्वारा ज मने सर्व जगतनी उत्पत्ति तथा प्रलयनो कारण भूतमान। हे धनंजय, मारथी उत्तम होय एवू काई पण नथी। जेवी रीते દોડામાં મણકા પડોવાયેલા છે તેવી રીતે મારામાં આ બધું પડોવાયેલું છે। હે કૌંડેય, પાણીમાં હું રસ છું, સૂર્ય ચંદ્રમાં જે પ્રકાશ છે તે હું છું તથા સર્વ વેદોમાં ઓમકાર હું છું, આકાશમાં શબ્દ હું છું અને મનુષ્યોમાં જે પરાક્રમ તે પણ હું છું। હે અર્જુન, પૃથ્વીમાં સુગંધ હું છું, અગ્નિમાં તેજ હું છું, પ્રાણી માત્રનું જીવન હું છું અને તપસ્વીઓનું તપ તે પણ હું છું। હે અર્જુન, સ્થાવર જંગમ રૂપી જે સનાતન બીજ તે મને જ જાણ, બુદ્ધિમાન પુરુષોની જે બુદ્ધિ તે હું જ છું અને તેજસ્વીઓનું તેજ પણ હું છું। કામ અને તૃષ્ણા વિનાના બળવાનોમાં રહેલું બળ હું છું અને હે ભરત સર્વ, પ્રાણીઓમાં ધર્મ વિરુદ્ધ ન હોય એવો કામ પણ હું જ છું। વળી જગતમાં સાત્વિક રાજસ અને તામસ ભાવો છે તે મારાથી જ ઉપજેલા જાણ, વળી તેઓ બધા મારામાં રહેલા છે પણ હું તેઓમાં રહેલો નથી। હે અર્જુન, આ ત્રણ ગુણમય નાશવંત પદાર્થોમાં જ આ સર્વ જગતમાં મોહ પામેલું હોવાથી એનાથી શ્રેષ્ઠ એવા મને અવિનાશીને તે જાણતું નથી। મારી આ અવલૌકિક અને ત્રિગુણાત્મક માયા તરવી કઠણ છે પણ જેઓ મારે શરણે આવે છે તેઓ તેને સહેજે તરી શકે છે। હે અર્જુન, એ માયામાં અથવાતા મૂઢ અને કુકર્મી દુરાચારી આસુરી સ્વભાવમાં પડવાથી મારે શરણ થતા નથી। હે અર્જુન, દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી મનુષ્યો મને ભજે છે, તેઓમાં પણ નિત્ય સંભાવી અને એકને જ ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે। આવા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એવા જ્ઞાની મને બહુ પ્રિય છે, આ બધા જ ભક્તો સારા છે। તેમાં એ જ્ઞાનીને તો હું મારો આત્મા જ માનું છું કેમ કે તે મને જ ઉત્તમ ગતિરૂપ માની જે મારા વિશે સમાહિત ચિત્તવાળો થઈ સર્વથી શ્રેષ્ઠ પરમ ફળરૂપ એવા હું પરમેશ્વરનો આશ્રય લઉં છું। અનેક જન્મોને અંતે જ્ઞાની આ સર્વ વાસુદેવ રૂપ જ છે એમ જાણીને મારે આશ્રય હોય છે, પરંતુ એવા મહાત્મા અતિ દુર્લભ છે। વિવિધ કામનાઓને લીધે જેઓનું તે જ્ઞાન દબાઈ રહ્યું છે એવા મનુષ્યો પોતપોતાની પ્રકૃતિને આધીન થઈને તે પ્રકારના નિયમોનું પાલન કરીને અન્ય દેવતાઓને ભજે છે। હે અર્જુન, જે જે પુરુષ ભક્તિયુક્ત જે દેવતા અથવા મૂર્તિને શ્રદ્ધાવાદે ભજવા પ્રવૃત્ત થાય છે તે પુરુષને દેવતા મૂર્તિ પ્રતિ હું સ્થિર કરું છું, પછી તે શ્રદ્ધા ભરે તે દેવતાનું આરાધના કરવાથી લાગી જાય છે અને પછી મેજ નિર્મેલા કામ ફળ અને તેને મળે છે, પણ તે અલ્પબુદ્ધિવાળાનું ફળ નાશવંત હોય છે, જેથી દેવતાનું આરાધન કરનારો પુરુષ દેવતાઓને જ પામે છે તથા મારો અર્થાત પરમેશ્વરનો ભક્ત મને જ પામે છે। મારા પરમ અવિનાશી અને અનુપમ સ્વરૂપને ન જાણનારા બુદ્ધિહીન લોકો ઇન્દ્રિયોથી અતીત એવા મને
ઇન્દ્રિય ગમ્ય થયેલો માને છે. હું જગતની રક્ષા કરવા માટે અનેક જાતના શુદ્ધ અને સાત્વિક સ્વરૂપો ધારણ કરું છું. આમ હું મારી યોગરૂપ માયાથી ઢંકાયેલો હોવાથી સર્વને પ્રકટ દેખાડતો નથી. હું આજ છું અને અવ્યય છું એવું મૂળ લોક જાણતા નથી. એ અર્જુન, હું ભૂત ભવિષ્ય તથા વર્તમાન કાળના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ મારી માયામાં મોહિત થયેલા કોઈ પણ મનુષ્ય મને જાણતા નથી. હે બાળક, હે પરંત પ્રાણી માત્ર ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ અને દુઃખરૂપી ધર્મના કારણરૂપ મોહે કરી જગતમાં ભૂલાવવામાં પડે છે. પણ જે પુણ્ય કર્મવાળું પાપ નાશ પામ્યું છે તે પુરુષ દ્વંદ્વ ધર્મરૂપ મોહથી રહિત થવાથી તથા દ્રઢ સંકલ્પવાળો થવાથી પરમેશ્વરને જ ભજે છે. જેઓ જરા અને મરણથી મુક્ત થવા માટે મારો આશ્રય લે છે તેઓ પરમાત્માને તથા તેના સાધનભૂત સર્વકર્મોને જાણે છે. જેઓ અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મારા સ્વરૂપને જાણે છે તે મારે વિશે આસક્ત મનવાળા પુરુષો મરણવેરા પણ મને ભજે છે. માટે મારા ભક્તો યોગભ્રષ્ટ થાય છે એવી શંકા જ ન કરવી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષસ્તુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમોધ્યાય સમાપ્ત. પુરુષી ગીતા માર્ગીય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગ. અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, ઉપર જે બ્રહ્મ કહ્યું તેનું સ્વરૂપ શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિપુર સાને કહે છે અને અધિદૈવ શું કહેવાય છે? હે મધુસૂદન, આ દેહને વિશે અધિયજ્ઞ શું અને કઈ રીતે છે? અને સંયમી તમને મરણ વખતે સી રીતે જાણી શકે? શ્રી ભગવાન બોલ્યા, બ્રહ્મને અવિનાશી તથા પરમ કહેવામાં આવે છે. સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે તથા ભૂતોની ઉત્પત્તિ તથા વૃદ્ધિ કરનાર સૃષ્ટિ વ્યાપારને કર્મ કહેવામાં આવે છે. એ મનુષ્ય શ્રેષ્ઠ અર્જુન, મારું નાશવંત સ્વરૂપ અધિભૂત કહેવાય છે. તેને વિશે રહેલું મારું જીવન સ્વરૂપ અધિદૈવ કહેવાય છે. અધિયજ્ઞ આ મનુષ્ય દેહ વિશે રહે છે, પણ યજ્ઞ વધે શુદ્ધ થયેલું જીવ સ્વરૂપ છે. મરણવેળા મારું સ્મરણ કરતા દેહ ત્યાગ કરીને જે પુરુષ ઉત્તમ એવો અર્ચિરાદિક માર્ગે જાય છે તે મારા રૂપને પામે છે એવા શંકા વિનાની છે. હે અર્જુન, સર્વકાળે દેવતાને વિશે ભાવવાળો પુરુષ મરણકાળે જે જે દેવતાનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવભાવને ભગવાનને પામે છે. માટે હંમેશા મારું સ્મરણ કર તથા યુદ્ધ કર. મારે વિશે મન તથા બુદ્ધિ રાખવાથી અવશ્ય મને જ પામીશ. હે પાર્થ, સર્વદા પરમાત્માનું ચિંતન કરનારો પુરુષ અભ્યાસરૂપ યોગ વડે યુક્ત તથા અન્ય વિષયોમાં નહીં ગમન કરવાળા ચિત્ત વડે પરમ દિવ્ય એવા પુરુષને પામે છે. સર્વજ્ઞ, અનાદિ, સર્વના નિયંતા, સૂક્ષ્મ, સર્વના પાલનહાર, અંચિત્ય, સૂર્યની માફક તેજસ્વી તથા અજ્ઞાનથી પર રહેલા એવા દિવ્ય પુરુષનું જે કોઈ ચિંતન કરે છે તે પુરુષ દિવ્ય પુરુષને પામે છે. જે પુરુષ મરણકાળે એકાગ્ર મન વડે દિવ્ય પુરુષનું સ્મરણ કરે છે, ભક્તિ વડે યુક્ત છે, તે પુરુષ બે ભૃકુટિ વચ્ચે પ્રાણને સારી સ્થાપના કરી પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે. વેદ જાણનાર પુરુષ જે અક્ષરનું કઠન કરે છે, નિષ્પૃહ સંન્યાસી જે અક્ષરને પ્રાપ્ત થાય છે, તથા જે સાધુ પુરુષ અક્ષરને ઈચ્છતો હોય છતાં બ્રહ્મચર્ય વ્રતનું આચરણ કરે છે તે અક્ષરનું કથન હું તને ટૂંકમાં આપીશ. ઇન્દ્રિયના સર્વદ્વારને નિયમમાં સ્થિર કરીને, નિયમમાં રાખીને, મનને હૃદયમાં સ્થિર કરીને, પ્રકરણને મસ્તકમાં સ્થિર કરીને, સમાધિષ્ઠ થઈને ઓમ એવા એક
एक अक्षर रूपी ब्रह्म नो उच्चार करता करता तथा मारो स्मरण करता शरीर नो त्याग करी जाय छे ते मारी श्रेष्ठ गति ने पामे छे। हे पार्थ, जे योगी निरंतर बीजी वस्तु मां मन राखवा विना मारु स्मरण करे छे ते नित्य युक्त अने सहज प्राप्त थाय छे। उपासक पुरुष मने प्राप्त थई फरीथी सर्व दुखोना स्थान भूत नाशवान जन्मने प्राप्त थतो नथी, कारण के महात्मा सर्वथी उत्कृष्ट मोक्ष ने प्राप्त थाय छे। हे कौंतेय, ब्रह्मलोक थी मांडी बधा लोक फरी आवा वाला छे, एक परमेश्वर ने ज प्राप्त थवाथी पुनर्जन्म थतो नथी। जे पुरुष हजार युग लगी ना दिवस तथा रात्रि ने जाने छे ते योगीजन ज दिवस तथा रात्रि नी जाणवा वालो छे। ब्रह्मानो दिवस उगताज अव्यक्त थी आ सर्व व्यक्तिओ उत्पन्न थाय छे तथा रात्रि पड़ता ज ते सर्व व्यक्तिओ अव्यक्त मां लय थाय छे। हे अर्जुन, आ प्राणीओनो समुदाय आम अनेकवार उत्पन्न थई तथा परतंत्र थई ब्रह्माना दिवस उगता उत्पन्न थाय छे तथा रात्रि पड़ता लय थाय छे। जे सतत भाव आ व्यक्त थी पर छे अत्यंत विलक्षण छे, इंद्रियोनो अविषय छे, ते सनातन भावनो सर्वभूतनो नाश थवा छता पण नाश थतो नथी। अव्यक्तने अक्षर अविनाशी एवा ज कहेवाय छे, तेने ज परम गति कहे छे। गति ने प्राप्त थया पछी पुनः जन्म पामतो नथी, ते मारू